हेलो एवरीवन, वेलकम टू माय चैनल। आजे हूँ तमारी साथे एकदम ढाबा स्टाइल चीज बटर मसाला नी रेसिपी लईने आवी छूं। तो आपणे ग्रेवी केवी रीते बनावी जेथी करी ढाबा स्टाइल टेस्ट एनो आवे ए बधुं ज हूँ तमने आ वीडियो में शेर करीश। तो मारो वीडियो स्कीप ना करशो। तो चलो आपणे हवे रेसिपी स्टार्ट करिए। ए माटे एक नॉनस्टिक कढ़ाई लीधी छे अने गैस ने ऑन करी दीधो छे अने एमां एक टेबल स्पून जेटलू ऑइल लीधु छे। सौथी पहेला आपणे डुंगळी अने टमेटाने सौते करीशुं। मैं अत्यारे बे नंग मीडियम साइजनी डुंगळी लीधी छे, काजु लीधा छे अने मगजतरीना बी लीधा छे अने लसण लीधु छे। सौथी पहेला आपणे डुंगळीने એડ કરીશું અને સારી રીતે ડુંગળીને હલાવી લઈશ। હવે એમાં થોડું મીઠું એડ કરીશ। મીઠું એડ કરવાથી ડુંગળી જલ્દીથી કૂક થઈ જશે। આવી રીતે ડુંગળીને એકાદ મિનિટ માટે સૌતે કરવાની છે। હવે બે નંગ મીડિયમ સાઇઝના ટમેટા લીધા હતા એને સમારી લીધા છે, એ એડ કરીશ। સાથે કાજુ 5-6 નંગ લીધા છે એ એડ કરીશ અને 1 ટીસ્પૂન જેટલા મગજતરીના બીને એડ કરીશ અને સારી રીતે હલાવી લઈશ। હવે એમાં થોડું પાણી એડ કરીશ, કારણ કે આપણે કાજુ અને મગજતરીના બીને પલાળ્યા નથી માટે। હવે સરસ રીતે ડુંગળી અને ટમેટા કૂક થઈ ગયા છે। હવે એમાં લાસ્ટમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશ। હળદર એડ કરીને ગેસને બંધ કરી દેવાનો છે જેથી કરી ગ્રેવી તમારી કાળી ન પડી જાય। હવે આને ઠંડુ કરવા મૂકીશ અને પછી મિક્સરમાં ચર્ન કરીશ। હવે એક મિક્સર જાર લીધું છે, એમાં હું ડુંગળી ટમેટાને એડ કરી દઈશ અને એને ગ્રાઇન્ડ કરી લઈશ। હવે એક કડાઈ લીધી છે અને કડાઈમાં મેં 1 ટેબલ સ્પૂન ઘી લીધું છે અને સાથે 1 ટેબલ સ્પૂન ઓઇલ લીધું છે। પંજાબી શાકમાં હંમેશા ઘી અને ઓઇલનો બંનેનો યુઝ કરવામાં આવે છે। ઘી અને તેલ ગરમ થશે એટલે એમાં હું 2 લવિંગ એડ કરીશ, 1 તજનો ટુકડો એડ કરીશ અને 1 એલાયચી એડ કરીશ। એલાયચીને મેં થોડી કટ કરી લીધી છે જેથી કરી એની ફ્લેવર વધારે સારી આવે। તમે જો વધારે ક્વોન્ટિટીમાં સબ્જી બનાવવાના હોય તો તમારે બધું ડબલ કરી દેવાનું છે। હવે જે આપણે ગ્રેવી બનાવી હતી એ અંદર એડ કરી દઈશ અને સારી રીતે હલાવી લઈશ અને એમાં 1 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશ। ખાંડ એડ કરવાથી ટમેટાનું બેલેન્સ જળવાઈ રહેશે અને ગ્રેવીનો ટેસ્ટ વધારે સરસ આવશે। તમે જોઈ શકો છો કે ગ્રેવી સરસ રીતે કૂક થઈ રહી છે। ગ્રેવીને ધીમે આંચ ઉપર જ કૂક કરવાની છે। હવે એમાં 1 ટીસ્પૂન જેટલો ચોપ મસાલો એડ કરીશ। અને 1 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશ। અત્યારે આપણે એકદમ ઢાબા સ્ટાઇલ જ સબ્જી બનાવી રહ્યા છીએ। હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ। 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશ, 1 ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર એડ કરીશ અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીશ અને બધું સારી રીતે મિક્સ કરી લઈશ। જો તમારી ગ્રેવી સારી રીતે કૂક થઈ હશે તો તમારી સબ્જીનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે ઢાંકીને એને 2 મિનિટ કૂક કરીશ। તમે જોઈ શકો છો કે ઓઇલ સરસ રીતે રિલીઝ થઈ ગયું છે એટલે કે તમારી ગ્રેવી એકદમ સરસ બની છે। હવે એમાં થોડું પાણી એડ કરીશ। પાણી એડ કરીને ફરીથી ગ્રેવીને કૂક કરીશું। હવે એમાં 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરીશ અને ઢાંકીને ફરીથી એને 2 મિનિટ માટે કૂક કરીશું। ગ્રેવી સરસ રીતે કૂક થઈ જવા આવી છે। હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલો કિચન કિંગ મસાલો એડ કરીશ અને 1 ટેબલ સ્પૂન જેટલું મલાઈ એડ કરીશ। મલાઈની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો છો, ચોઈસ તમારી છે। હવે બધું બરાબર હલાવી લઈશ અને ફરીથી ઢાંકીને એકાદ મિનિટ માટે કૂક કરી લઈશ। ગ્રેવી એકદમ પરફેક્ટ કૂક થઈ ગઈ છે। હવે આપણે ગ્રેવીને સ્મોકિંગ ઇફેક્ટ આપશું એ માટે મેં એક વઘાર્યું લીધું છે અને વઘાર્યાને સારી રીતે ગરમ કરી લેવાનું છે। પછી બનાવેલી ગ્રેવી અંદર 1 ચમચો એડ કરવાની છે એટલે તમે જોઈ શકો છો એકદમ આગ જેવું થશે અને સ્મોકિંગ ઇફેક્ટ આવી જશે। હવે આ ગ્રેવીને તમારે બનાવેલી ગ્રેવીમાં એડ કરી દેવાની છે એટલે બનશે એકદમ ઢાબા સ્ટાઇલ।
बनी छे ने सरस एकदम। हवे एमा 1.5 टेबल स्पून जेटलू हूँ बटर एड करीश। बटर अत्यारे मैं अमूलनू ज लीधुं छे अने बधुं बराबर हलावी लईश। ग्रेवी सरस रीते कूक थई गई छे, ऑइल पण रिलीज थई गयुं छे। हवे एने सारी रीते हलावी लईश। जो तमारी ग्रेवी एकदम परफेक्ट बनी हशे तो तमारी सब्जी एकदम टेस्टी बनशे। हवे एमा चीज एड करीश। चीज अत्यारे मैं गोवर्धननू लीधुं छे। तमे प्रोसेस चीज लेता होय तो तमारे लास्ट में जमती वक्ते ज एड करवानुं छे। आवी रीते चीजना क्यूब मैं पाड़ी लीधा छे अने एने एड कर्या छे। बनी छे ने एकदम सरस ढाबा स्टाइल चीज बटर मसाला। जरूरथी माय डियर फ्रेंड एक वार घरे बनावजो अने तमारी सब्जी केवी बनी छे ए मने जरूरथी कॉमेंट सेक्शन में बतावशो। जो मारो वीडियो सारो लाग्यो होय तो एक लाइक आपजो अने मारी चेनल में नवा होय तो सब्सक्राइब करवानुं ना भूलशो। अने हाँ, तमारा फेमिली अने फ्रेंड्स में जरूरथी शेर करजो। सब्जी एकदम परफेक्ट बनीने रेडी थई गई छे। बनी छे ने एकदम मस्त मजानी यम्मी टेस्टी। हवे हूँ तमने मळीश एक नवी रेसिपीनी साथे। बाय बाय।